ધોરણ નવ વિષય ગણિત પ્રકરણ પહેલું એને સ્વાધ્યાય બીજું જ આપણે જોઈએ એટલે કીધું છે કે વિધાન સાચું છે કે ખોટું તે જણાવો અહીંયા પહેલું વિધાન છે કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે તો મિત્રો પહેલાં જોઈએ આપણે કે વાસ્તવિક સંખ્યા એટલે શું તો કે વાસ્તવિક સંખ્યાઓમાં બે પ્રકારની સંખ્યા હોય એક તો સમય અને બીજું છે અસમ્યય તો દરેક અસમ્ય છે એ વાસ્તવિક તો હોય જ દરેક સમય સંખ્યા પણ વાસ્તવિક તો હોય જ એટલે ઉપરના વિધાનમાં આપણે કીધું છે કે દરેક અસમ્ય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે તો દરેક અસમય વાસ્તવિક હોય જ એટલે આ વિધાન સાચું છે આપણે ત્રીજું ખરું ખોટું દરેક જોઈએ આવે એમાં એવું કીધું છે કે વાસ્તવિક જે સંખ્યા હોય એ બધી જ અસમ્ય હોય દરેક વાસ્તવિક અસમ્ય હોય તો મિત્રો આપણે અહીંયા આગળ જોયું કે દરેક અસમય વાસ્તવિક હોઈ શકે દરેક સમય પણ વાસ્તવિક હોઈ શકે પણ વાસ્તવિક જે સંખ્યા હોય એ સમય પણ હોઈ શકે અથવા તો અસમ્ય પણ હોઈ શકે માત્ર અસમ્ય હોય એ સાચું નથી એટલે આમાં કીધું છે દરેક વાસ્તવિક અસમ્ય જ હોય ખાલી એટલે આ વિધાન ખોટું કહેવાય કારણ કે સમય પણ હોઈ શકે છે ત્રીજા ઘરની વાત કરીએ તો સંખ્યા રેખા આપવાનું કોઈ પણ બિંદુ પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળ એમ સ્વરૂપ હોય અહીંયા મિત્રો તમને કીધું છે કે બહારની જે સંખ્યા હોય એના ગુણાકાર કરીએ અને જે સંખ્યા મળે એનું વર્ગમૂળ એ મૂળ સંખ્યા એટલે કે બંને સંખ્યા આપણને પ્રાકૃતિક મળે તો આપણે ઉદાહરણ માટે જોઈએ તો કે આપણે ત્રણ ગુણ્યા ત્રણ લખીએ તો જવાબ નવ આવે આ નવનું વર્ગમૂળ કરીએ તો આપણને ત્રણ મળે છે તો બંને સંખ્યા કેવી છે પ્રાકૃતિક છે પરંતુ જો માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ કરીએ તો એનો જવાબ પણ આપણને નવ જ મળે છે અને એનું વર્ગમૂળ પણ આપણને ત્રણ મળે તો આ જે વર્ગમૂળ નવ છે એમાં બે પોસિબિલિટી હોઈ શકે કાં તો એનો જવાબ પ્લસ ત્રણ આવી શકે અથવા તો એનો જવાબ માઇનસ ત્રણ આવી શકે અને અહીંયા તમને બંને પ્રાકૃતિક સંખ્યા કીધી છે તો જ્યારે આપણે કોઈ પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ કરીએ તો પ્રાકૃતિક સંખ્યા ના પણ હોય કાં તો હોય પણ શકે અને અહીંયા જુઓ પૂર્ણાંક સંખ્યા છે એટલે ના પણ હોય તેથી આ વિધાને ખોટું સાબિત થાય છે અહીંયા તમને કીધું છે કે દરેક પૂર્ણાંકનું વરમૂળ અસમ્ય હોય સોરી મિત્રો અહીંયા આગળ ફરી એકવાર વાંચી લઈએ આપણે દરેક ધનપૂર્ણાંકનું વર્ગમૂળ અસમ્ય હોય તો જો આપણે એક છે ધનપૂર્ણાંક છે એનું વર્ગમૂળ કરીએ તો આપણને વર્ગમૂળ એક એટલે વર્ગૂળમાં જે જવાબ મળે એને અસમ્ય સંખ્યા કહેવાય એમ આપણે બે જોઈએ તો બેનું વર્ગમૂળ આપણે કરીએ તો એનો જવાબ પણ વર્ગમૂળમાં બે આવે છે ત્રણ જોઈએ તો ત્રણનું વર્ગમૂળ પણ આપણને વર્ગમૂળમાં ત્રણ એટલે અસમ્ય સંખ્યા મળે છે પરંતુ બધી સંખ્યા માટે આ પોસિબલ નથી કારણ કે જ્યારે આપણે પૂર્ણ વર્ગ સંખ્યા લઈએ જેમ કે ચાર ચારનું વર્ગમૂળ આપણને બે મળે છે પૂર્ણવર્ગ સંખ્યા બીજી લઈએ આપણે નવ તો નવનું વર્ગમૂળ આપણને ત્રણ મળે છે તો દરેક દરેક ધનપૂર્ણાંકનું વર્ગમૂળ અસમ્ય સંખ્યા મળતી નથી કારણ કે એ પૂર્ણ વર્ગ સિવાયની સંખ્યા માટે સાચું છે પણ જે પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે જેમ કે ચાર નવ સોળ પચીસ તો આમનું જે વર્મૂળ આપણે કરીએ આ સંખ્યાઓનું પૂર્ણવર્સ સંખ્યાનો તો એનો જવાબ સમમે સંખ્યા આપણને મળે છે અને એવા ઉદાહરણ આપવાના આપણે કીધા છે તો આ જે નીચેની ચાર સંખ્યા છે એ આપણા ઉદાહરણ છે કે જેમનું વરમૂળ સમય સંખ્યા મળે છે આગળનો દાખલો છે વરમૂળ પાંચને સંખ્યા રેખા પર દર્શાવો તે માટે આપણે એક રેખા બનાવી દઈએ પહેલાં તો સૌપ્રથમ એક મૂળ રેખાનો રચના કરીએ લંબાઈ તમે કોઈ પણ લઈ શકો એક બિંદુ દર્શાવી દઈએ તેનું નામ આપી દે એ એકમ માપ લેવાનું એકમ માપ એટલે બે સેન્ટીમીટર ત્રણ સેન્ટીમીટર કોઈ પણ લઈ શકો પણ યાદ રાખવાનું કેટલું લીધું તમે આપણે સરળતા ખાતર અહીંયા અગર બે સેન્ટીમીટર લઈએ છીએ તો બે સેન્ટીમીટર દૂર બીજું બિંદુ નામ આપી દઈએ બી હવે એ બી લંબ બી સી દોરીએ તો બી પણ આપણે બે સેન્ટીમીટરનો હોવો જોઈએ જેટલું આપણે પહેલાં મૂળ રેખા પર માપ લીધું એ જ માપ જેટલા પણ લંબ દોરણો આવે આપણે બે સેન્ટીમીટર લીધું એટલે જેટલા પણ લંબ દોરણો હશે બધા બબે સેન્ટીમીટર આપણે દોરીશું એના નામ આપીએ સી સી અને એને આપણે જોડી દઈએ જો વરમૂળ બે આપણે પૂછ્યું હોય તો આટલા સુધીનું માપ અને આટલી ત્રીજા માપીને વર્તુળની મદદથી નીચે અહીં બિંદુ દર્શાવી દેવાનું એટલે વરમૂળ બે જાય પછી આપણે આગળ વધીએ બીસી સોરી એસી લંબ સીડી આપણે દોરીએ એના નામ આપીએ ડી ડી અને એને જોડી દઈએ ત્યારબાદ ડી દોરીએ આપણે ઈ નામ આપી દઈએ ડી સોરી એ ડી લંબ ડી દોર્યો હવે આપણે અહીંયા જો મિત્રો તો મેં વર્ગમૂળ પાંચ દોરવાનું કીધું એટલે વર્ગમૂળ પાંચ કરતાં ઓછું એક કરી દેવાનું એટલે આપણને ચાર ત્રિકોણ દોરવાના આવશે એક બે ને ત્રણ દોર્યા ચોથો ત્રિકોણ આપણે દોરી દઈએ હવે યાદ રાખવાનું એથી એ બિંદુ રાખીને જે રચાતું હોય જેમ કે એથી એ રચે તો એ એને લંબ જ આપણે આગળ દોરવાના લંબ એથી એફ એફ બિંદુ દોરી દીધું હવે મિત્રો યાદ રાખજો એથી એફ જેટલું અંતર જોઈ લેવાનું આપણે એ ત્રિજ્યા માપનું ઝાંખી લઈને તમે દોરશો આછી અથવા તૂટક દોરી દો તો પણ ચાલશે એનામાં બી દઈએ આપણે એમ તો મિત્રો બિંદુ એથી લઈને બિંદુ એમ સુધીનું જે અંતર છે એ આપણું વર્ગમૂળ પાંચ કહેવાય અને લખી દેવાનું વર્ગમૂળ પાંચ અને જ્યાં જ્યાં પણ આપણે લંબ દોર્યું ત્યાં કોણું દર્શાવવાનું ભૂલવાનું નહીં તો આપણે માર્ક્સ કટ થઈ શકે છે મિત્રો વર્ગમૂળ બે છે તેમ તેમ આમ વર્ગમૂળ ત્રણ કહેવાય આ જે આગળની રેખા છે અને વર્ગમૂળ ચાર કહેવાય હવે વર્ગમૂળ બે દૂર હોય તો અહીંથી આટલું માપ આટલી ત્રીજા લઈને મૂળ રેખા પર ચાપ દોર દેવાનું વર્ગમૂળ ત્રણ દૂર હોય તો એથી અઢી સુધી અંતર લઈને મૂળ રેખા પર ચાપ દોરી જ્યારે પણ આ પ્રકારનો દાખલો પૂછાય તો સાથે સાથે એના મુદ્દા પણ લખવાનો હોય તો પરીક્ષામાં આ રીતના દાખલો પૂછે તો મુદ્દા લખવાનું ભૂલવાનું નહીં જેમ જેમ કામ કરતા જઈએ એમ એમ બાજુનો જે જગ્યા હોય ત્યાં આપણે મુદ્દા દર્શાવતા જવાનું મિત્રો અહીંયા મુદ્દા મેં પહેલેથી જ લખી રાખ્યા છે જો તમારે નોટડાઉન કરાવવો હોય તો તમે કરી શકો છો આ એકદમ ટૂંકી રીતે દર્શાયેલા મુદ્દા છે પોતાની જાતે જ આપણે બનાવીને તમારે પણ પ્રયત્ન કરવાનો કે મુદ્દા જેમ જેમ લખતા જાવ એમ પોતાની જાતે તમે બનાવી બનાવીને બાજુમાં લખતા રહેવાનું આ સાથે જ આપણું બીજું સૂધ્ય અહીંયા પૂરું થાય છે ધન્યવાદ